ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, ગયા અંકમાં આપણે કાવ્ય સાત અલગ દલગ તેની સરસ મજાની સમજૂતી મેળવી હતી, બરાબર ને? હા, આપણે જોયું હતું કે જમુના નદીના કિનારે કૃષ્ણ, રાધા અને ગોપીઓ રાસ રમી રહ્યા છે અને તે સમયે રાધાનો હાર તૂટે છે તે પ્રસંગનું અહીં વર્ણન કરેલું છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે આ કાવ્યના આધારે આપવામાં આવેલ સ્વાધ્યાયની ચર્ચા કરીશું. પણ તે પહેલા તમને આ કાવ્ય ગાવાની ગમે છે ને? હા, તો ચાલો ફરીથી એકવાર કાવ્ય ગાન કરીએ. અલક દલક ઝાંઝર ઝલક રદિયારો જમનાનો મલક, અલક દલક ઝાંઝર ઝલક રદિયારો જમનાનો મલક, એથી સુંદર રાધા ગોરી મુખડું ઝરકે ઝલક ઝલક, એથી સુંદર રાધા ગોરી મુખડું ઝરકે ઝલક ઝલક. આબે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ ચગ્યો છે છમક છમક, આબે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ ચગ્યો છે છમક છમક, ગોપી ભેરો કાન ઘુસ્યો છે ધોલક વાગે ધમક ધમક, ગોપી ભેરો કાન ઘુસ્યો છે ધોલક વાગે ધમક ધમક, રાધિકાનો હાર તૂટે છે મોતી ચરકે છલક છલક, રાધિકાનો હાર તૂટે છે મોતી ચરકે છલક છલક, બધા જડિયા પણ એક ખૂટે છે રૂએ રાધિકા છલક છલક, બધા જડિયા પણ એક ખૂટે છે રૂએ રાધિકા છલક છલક, લીધું હોય તો આલે કાના મોતી મારું છલક છલક, લીધું હોય તો આલે કાના મોતી મારું છલક છલક, તારા ચરિતર છે ક્યાં જાના જાણે આખો મલક મલક, તારા ચરિતર છે ક્યાં જાના જાણે આખો મલક મલક, કાને ત્યાંથી દોટ મૂકી છે રીસ ચડી ગોપીજન વલ્લભ, કાને ત્યાંથી દોટ મૂકી છે રીસ ચડી ગોપીજન વલ્લભ, કદંબ છાયા ખૂબ ઝૂકી છે બંસી છેડે અલ્લપ જલ્લપ, કદંબ છાયા ખૂબ ઝૂકી છે બંસી છેડે અલ્લપ જલ્લપ, રાધા ડોડી ચિત્ત અધીરે રાસ રચ્યો છે અલ્લક દલ્લક, રાધા ડોડી ચિત્ત અધીરે રાસ રચ્યો છે અલ્લક દલ્લક, સૂર વણાય ધીરે ધીરે ઉર તણાય પલ્લક પલ્લક, સૂર વણાય ધીરે ધીરે ઉર તણાય પલ્લક પલ્લક, અલ્લક ડલ્લક ઝાંઝર ઝલ્લક રદિયારો જમનાનો મલ્લક, અલ્લક ડલ્લક ઝાંઝર ઝલ્લક રદિયારો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગોરી
મુખડું ઝરકી ઝલક ઝલક એથી સુંદર રાધા ગોરી મુખડું ઝરકી ઝલક ઝલક। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કાવ્યના આધારે આપવામાં આવેલ સ્વાધ્યાયની ચર્ચા કરીશું। પ્રશ્ન એક, નીચેના દરેક પ્રશ્નનો જવાબ એક એક વાક્યમાં લખો। ફ્રેન્ડ્સ, અહીં કાવ્યના આધારે કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે, આપણે એનો જવાબ એક વાક્યમાં લખવાનો છે। ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ। પહેલો પ્રશ્ન છે, રાધા કોના કરતાં સુંદર છે? ફ્રેન્ડ્સ, આપણે કાવ્યની સમજૂતી મેળવી હતી ને? હા, તો બોલો રાધા કોના કરતાં સુંદર છે, યાદ છે તમને? હા, રાધા જમના નદીના મલ્લક કરતાં વધારે સુંદર છે, બરાબર ને? હા, તો આવી જ રીતે બીજા પણ કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે, તેના જવાબ તમારે લખવાના છે। ત્યારબાદ પ્રશ્ન બે, નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। ફ્રેન્ડ્સ, અહીં કાવ્યની એક પંક્તિ આપવામાં આવી છે, તે વચ્ચેથી અધૂરી છે, તો આપણે તેને પૂરી કરીને લખવાની છે। જુઓ તો આ કાવ્ય પંક્તિની શરૂઆત ક્યાંથી કરવાની છે? હા, રાધિકાનો, તો ત્યાંથી શરૂ કરીને ક્યાં સુધી ગાવાનું છે? છલક છલક સુધી। તો ચાલો આપણે રાધિકાનોથી સ્ટાર્ટ કરીએ અને છલક છલક સુધી ગાઈએ। રાધિકાનો હાર તૂટે છે, મોટી ચરકે ચલક ચલક, બડા જડિયા પણ એ ખૂટે છે, રૂએ રાધિકા છલક છલક। તો ફ્રેન્ડ્સ, આ પ્રમાણે આપણે કાવ્ય પંક્તિ અહીં લખી દેવાની છે। ત્યારબાદ પ્રશ્ન ત્રણ, રાસ ગરબા અંગેનો તમારો અનુભવ લખો। ફ્રેન્ડ્સ, આપણે પણ ઘણા બધા પ્રસંગોએ રાસ અને ગરબા ગાઈએ છીએ, ખબર છે ને? હા, નવરાત્રિ હોય કે જન્માષ્ટમી હોય કે પછી ગણપતિ હોય, તેમજ આપણા ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ હોય, તો આપણે આ રાસ ગરબા રમીએ છીએ, તો તેનો તમારે અનુભવ લખવાનો છે। તમને રાસ ગરબા ગાવાનું ગમે છે ને? હા, તો એ પ્રમાણે તમે લખી શકો છો। હવે જોઈએ પ્રશ્ન ચાર, જોડાક્ષરવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો। અહીં એક ઉદાહરણ પણ આપેલું છે, જેમ કે ઝલક ઝલક। તો ફ્રેન્ડ્સ, આવા ઘણા બધા શબ્દો કાવ્યમાં આવેલા છે, તો આપણે એને શોધી કાઢવાના છે અને અહીં લખવાના છે, જેમ કે અલ્લક ડલ્લક, બરાબર ને? તો આવા બીજા શબ્દો કાવ્યમાંથી શોધો અને અહીં લખો। પ્રશ્ન પાંચ, નીચે આપેલા શબ્દોને તમારી બોલીમાં લખો। ફ્રેન્ડ્સ, આપણે જોઈએ છીએ કે બધા જ લોકો એક સરખી બોલી બોલતા નથી, બધા અલગ અલગ પ્રદેશમાં રહે છે, તેથી બધાની બોલીમાં પણ ફરક હોય છે। અહીં કેટલાક શબ્દો આપ્યા છે જેને તમારે તમારી બોલીમાં લખવાના છે, જેમ કે બધા, બધાને હાઉ કહીને પણ બોલી શકાય, તો એવી જ રીતે બાકીના શબ્દોને તમે તમારી બોલીમાં કેવી રીતે બોલો છો તે તમારે અહીં લખવાનું છે। ફ્રેન્ડ્સ, આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે કેટલાક લોકો પાણી આપો ને એમ કહેવાને બદલે પોણી આપો ને એવું બોલે છે, તો એવી જ રીતે અહીં જે શબ્દો આપવામાં આવ્યા છે તેને તમે તમારી બોલીમાં શું બોલો છો તે લખવાનું છે, તો બધાને ખબર પડી ગઈ ને? પ્રશ્ન છ, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો। ફ્રેન્ડ્સ, આપણા દરેક પાઠના અંતે સ્વાધ્યાયમાં શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનો પ્રશ્ન હોય જ છે। હવે તો તમને શબ્દકોશના ક્રમમાં ગોઠવતા બરાબર આવડી ગયું હશે, બરાબર ને? તો ચાલો આમાંથી કહો, પહેલો શબ્દ કયો આવશે? આબ, બરાબર। તો ચાલો ત્યારબાદ બીજો શબ્દ કયો આવશે બોલો? મુખડું, બરાબર ને? ત્યારબાદ તમે જોઈ શકો છો કે બધા જ શબ્દો રથી શરૂ થાય છે, તો આપણે આગળ વાત કરી હતી તેમ બારાક્ષરીના ક્રમને ધ્યાનમાં રાખી બાકીના શબ્દો તમારે ગોઠવી દેવાના છે।
તો વિદ્યાર્થી મિત્રો, તમને આ સ્વાધ્યાયના પ્રશ્નો સમજાઈ ગયા હશે, બરાબર ને? હા, તો ફરીથી ઘરે આ કાવ્યનું ગાન કરજો, ત્યારબાદ આ સ્વાધ્યાયના પ્રશ્નો સરળતાથી તમે લખી શકશો, બરાબર ને? તો ફરી મળીશું, આવજો.